हेलो एवरीवन, माय नेम इज शीतल चावड़ा। आज आप ग्रेड टेन्थ में सब्जेक्ट गुजराती में फर्स्ट पोयम भणीशुं, ते छे मोरली। मोरली नो बीजो अर्थ शुं थाय? वांसड़ी। तो तेना कवियत्री छे मीराबाई, तेनो साहित्य प्रकार छे पद। तो आ वांसड़ी जे काव्य मीराबाईए रच्यु छे, तो आपणे सौ जाणीए छीए कि कया भगवान वांसड़ी वगाड़ीने सौ गोपीओने घेला करता था। तो एवा ज श्री कृष्ण, जेम के तमे जाणो छो मीराबाई अने नरसिंह मेहता, तेओ बन्ने कृष्ण प्रीतिने लईने प्रख्यात हता। के तेओ बन्नेना पद, भक्ति गीत, दरेके दरेक काव्य रचनाओ कोने लईने छे? श्री कृष्णने लईने। तो एवा ज मीराबाईए आजे मुरली काव्य रच्यु छे। तेमां सौ प्रथम आपणे जोवा जोईए तो मीराबाईनो जन्म ઈસવીસન 16મી સદીમાં હોવાનું મનાય છે। ત્યારબાદ તેઓ મેડતા ગામના રાજ પરિવારમાં જન્મ્યા હતા, તેઓ રાજકુમારી હતા। અને તેમનું અલગ અલગ જો આપણે સાહિત્ય સર્જન જોવા જઈએ ને, તો રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં તેઓએ સાહિત્ય સર્જન કરેલું છે। અને એ સિવાય તેમણે મેવાડ, વ્રજ અને છેલ્લે દ્વારકામાં સાધુ સંતોની સાથે રહીને એવું જીવન, સાધુ સંતો સાથે જીવન વિતાવ્યું હતું। કોઈપણ જાતના ભોગ વિલાસ કે એની મોહ માયા વગર પોતાનું આખે આખું જીવન મીરાબાઈએ કોને સમર્પિત કર્યું હતું? શ્રી કૃષ્ણને। તેઓ મનથી શ્રી કૃષ્ણને વારી ચૂક્યા હતા। તો એવા જ મીરાબાઈએ કૃષ્ણને લઈને જે રચના કરી છે તેવું કાવ્ય આજે આપણે ભણીશું। તો મોરલી, તો પહેલાં તો મોરલીનો અર્થ શું થાય એ લખીશું। વાંસળી વાગે છે રે, વાગે છે વૃંદાવન, મોરલી વાગે છે। વૃંદાવન એટલે વૃંદા એટલે શું થાય? તુલસી। તો વૃંદાવન એટલે જ્યાં તુલસીઓથી ભરેલું વન છે તે વન, તેનું નામ છે વૃંદાવન। શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે કે વૃંદાવન જ્યાં તુલસીઓથી ભરેલું વન છે તે। મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે। નાદ એટલે કે અવાજ, બીજો એના પછી સમાનાર્થી શબ્દ નાદ એટલે અવાજ, બીજો એનો અર્થ થાય રવ। ત્યારબાદ ગગન એટલે આભ, આકાશ, બીજો અર્થ થાય આકાશ। જો મીરાબાઈ શું કહે છે, કૃષ્ણની મુરલી વાગી રહી છે અને તે મુરલી ક્યાં વાગે છે? વૃંદાવનમાં। અને તેનો નાદ એટલે કે તેનો અવાજ આખા ગગનમાં ગાજે છે, એટલે કે આખા આકાશમાં તે મુરલીનો અવાજ સંભળાઈ રહ્યો છે। વૃંદા તે વનને માર્ગ જાતા, જે વૃંદાવનનો માર્ગ છે, માર્ગ એટલે કે રસ્તો। રસ્તે જતા વાહલો, વાહલો જે શબ્દ કોની માટે વપરાયો છે? શ્રી કૃષ્ણ માટે। દાણ, દાણ એટલે કે જકાત, કર। દધી એટલે દહી। જો શું કહે છે કે વૃંદાવન જાતા, જ્યારે ગોપીઓ જઈ રહી હોય છે ને વૃંદાવન તરફ, ત્યારે વાહલોજી, આપણે સૌ શ્રી કૃષ્ણથી પરિચિત જ છીએ, તેમની લીલાઓથી પણ પરિચિત છીએ। તો જ્યારે ગોપીઓ રસ્તામાં જઈ રહી હોય છે ને, ત્યારે કૃષ્ણ આડા ઊભા રહી જાય છે અને એ જ રસ્તામાં તેઓ શું માંગે છે? ઇંગ્લિશમાં કહીએ તો ટેક્સ, જેમ કે જકાત આપણે ભરવો પડે ને, ટોલ ટેક્સ કે ગમે ત્યાં। તો એવી જ રીતે રસ્તામાં જ્યારે ગોપીઓ પસાર થઈ રહી હોય છે, ત્યારે શ્રી કૃષ્ણ દાન માંગે છે, જકાત માંગે છે, પણ સેના? દહીં, એમને દહીં અને માખણ બહુ જ વાલું હતું, આપણે સૌ જાણીએ જ છીએ। તો એવી રીતે તે બધાને ગોપીઓને ઊભી રાખે છે અને દહીંના દાન માંગે છે। વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, રાસ મંડળમાં બિરાજે છે। બિરાજવું એટલે કે રહેવું, બેસવું। શું કહે છે? એવી રીતે કૃષ્ણ પ્રત્યે ગોપીઓ ઘેલી જ હતી, જેમ કે મીરાબાઈ કૃષ્ણ પ્રત્યે કેવા ખેંચાયેલા હતા, એવી જ રીતે
જ્યારે ગોપીઓ પણ એમની સાથે કૃષ્ણને પામવા માટે એટલી જ આતુર હતી અને એના માટે જ એક રાસમંડળ જ્યાં રાસ રચાયો હોય એવી રીતે કૃષ્ણ રાસમંડળમાં વૃંદાવનમાં જ્યાં રાસ રચાયો છે ત્યાં છે. પીળા પીતાંબર જરકસી જામા, પીળા પીતાંબર એટલે કે જે પીળું રેશમી વસ્ત્ર આવે છે તે, જરકસી જામા એટલે કે કસબવાળું ભરતવાળું જે કપડાં હોય તે, પીળો તે પટકો બિરાજે છે, પટકો એટલે કે કપડું જે ખેસ જેવું જે આવે તે. અહીં આપણને શું જોવા મળે છે, શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન જોવા મળે છે કે તેમણે શું પહેર્યું છે, કયા કપડાં પહેર્યા છે. તો પીળા પીતાંબર પ્રશ્ન જવાબમાં પૂછાઈ શકે કે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો, તેમાં શું આવે, તેમણે પીળા પીતાંબર પહેર્યા છે એટલે કે રેશમી વસ્ત્ર અને કસબવાળા ભરતવાળું એમણે વસ્ત્ર પહેર્યા છે. અને ખભે ખભે ખેસ નાખેલી છે. ત્યારબાદ કાને તે કુંડળ, જે કાનમાં પહેરવાનું ઘરેણું, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય છે કાને પહેરવાનું ઘરેણું, તો એનો આન્સર શું આવે, કુંડળ. મસ્તકે મુગુટ, મસ્તક એટલે કે માથે કપાળે, કુંડળ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું. મુખ પર, મુખ એટલે કે મોઢું, મો. મુખ પર મોરલી બિરાજે છે એટલે કે મોરલી એટલે કે વાંસળી. જો શ્રી કૃષ્ણના આખે આખા પહેરવેશનું એમણે પોતાનું વર્ણન કરેલું છે કે પીળા પીતાંબરને જરકસી મીન્સ કે કસબવાળા એમણે કપડાં પહેર્યા છે, ત્યારબાદ ખેસ પીળા કલરની જે પટકો શબ્દ આપેલું ને કે માથે પણ એ કપડું બાંધી શકાય ને કમરમાં પણ બાંધી શકાય તે એમણે પહેરેલા છે, ધારણ કરેલા છે. ત્યારબાદ કાનમાં કુંડળ પહેરેલા છે અને મસ્તકે મુગટ એમની શોભા કેવી રીતે, માથા પર જે મુગટ છે તે તેમની શોભા વધારી રહ્યો છે. અને લાસ્ટમાં મો ઉપર મોરલી, કે આખા જે એમનું પહેરવેશનું વર્ણન કર્યું ને ત્યારબાદ લાસ્ટમાં એવું કહે છે મોઢા પર જે વાંસળી ધારણ કરી છે. સ્ટાર્ટિંગમાં પહેલી પંક્તિમાં આપણે જોયું ને કે જે કૃષ્ણ વાંસળી એવી રીતે વગાડી રહ્યા છે કે આખા આકાશમાં તેનો અવાજ આવી રહ્યો છે. તો મોઢા પર જે વાંસળી એમણે ધારણ કરી છે એમનાથી એમની શોભા ખરેખર વધી જાય છે. ત્યારબાદ લાસ્ટ પંક્તિ આપણે જોઈશું, વૃંદા તે વનની કુંજ ગલીઓમાં, કુંજ ગલી એટલે કે જ્યાં આજુબાજુ ઘણા બધા વૃક્ષો ઉગેલા હોય ને એ ગલી, તો તેને કહેવાય કુંજગલી. વાહલો થનક થનક થઈ નાચે છે, ત્યાં વૃંદાવનની જે ગલીઓમાં આજુબાજુ ઘણા બધા વૃક્ષો છે એ જ ગલીમાં વાહલો એટલે કે શ્રી કૃષ્ણ, વચ્ચે આપણને કીધું ને હમણાં જ કે રાસ રચે છે, ત્યાં શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે, થનક થઈ નાચી રહ્યા છે. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, ગિરિધર શબ્દ પણ કોની માટે વપરાયો છે, શ્રી કૃષ્ણ માટે. ગુણ, ગુણ એટલે જો વિરોધી શબ્દમાં પૂછાઈ શકે ગુણ તો અવગુણ. દર્શન થકી દુઃખ ભાંગે છે, શું કહે છે મીરાબાઈ આપણને કે ખરેખર જો આપણે શ્રી કૃષ્ણના ગુણ ગાઈએ ને તો આપણા દરેકે દરેક દુઃખ સુર થાય છે, દૂર થાય છે. એ દરેકે દરેક દુઃખ તેને યાદ કરવાથી દૂર થાય છે. તેના વિરોધી શબ્દ આપણે જોઈશું, ગુણ તો અવગુણ, અને દુઃખ તો સુખ. આમ આખા કાવ્યમાં મીરાબાઈએ આપણને કૃષ્ણ વિશેની વાત કરેલી છે કે કૃષ્ણ જે વાંસળી વગાડી રહ્યા છે, ત્યારબાદ જે ગોપીઓ સાથે તેમની વાતચીત છે, રસ્તામાં જે ગોપીને ઊભી રાખે છે, એ દરેકે દરેક વિશેની વાત આપણને કરેલી છે. ત્યારબાદ આપણને કૃષ્ણના પહેરવેશની વાત કરેલી છે કે તેમણે કેવા કપડાં ધારણ કરેલા છે, એ દરેકે દરેક માહિતી આપણને આપેલી છે. અને અંતમાં મીરાબાઈ આપણને શું કહે છે કે એ ખરેખર એવા જો કૃષ્ણના આપણે દર્શન કરીએ ને તો આપણા બધા દુઃખ દૂર થઈ જાય છે. તો એના જ વિશેની વાત પહેલેથી કાવ્ય આપણે એકવાર રિપીટ કરી લઈશું કે વૃંદાવનમાં વાંસળી વાગી રહી છે, ત્યારે જે વાંસળી કૃષ્ણ વગાડી રહ્યા છે તેનો અવાજ આખા આકાશમાં ગુંજી રહ્યો છે. અને તે રસ્તામાં જ્યારે તે ઊભા રહ્યા હોય છે ત્યારે ગોપીઓ ત્યાંથી પસાર થતી હોય છે ને, ત્યારે તે દાણ, દાણ એટલે મેં તમને કીધું કે જકાત, કર, વેરો જે વસૂલ કરવામાં આવે તે,
તો એ શેના દાન માંગે છે? બધા પૈસા ને એ વસ્તુ માંગે, પણ કૃષ્ણ શેના ભૂખ્યા હતા? દહીં અને માખણના. તો તે દધી, દધી શબ્દ આપણે હમણાં આપણે જોયો એટલે દહીં, તો તે દહીંના કર માંગે છે. અને રાસ જ્યાં રચાયો છે ત્યાં જે ગોપીઓને, દરેક ગોપી આગળ એવું લાગે કે કૃષ્ણ ઊભા છે, એ ખરેખર એ દ્રશ્ય કેવું છે, મનને મોહિત કરે. કૃષ્ણ અને રાધા વચ્ચે ઊભા હોય અને દરેક ગોપી પાસે એક એક કૃષ્ણ હોય એવી માયાજાળ રચાવેલી છે. અને ખરેખર એ બહુ સુંદર લાગે છે દ્રશ્ય. અને એમના પહેરવેશનું વર્ણન છે ત્યારબાદ કે તેમણે પીળા પીતાંબર અને કસબવાળા કપડાં પહેર્યા છે, ખભા પર એક ખેસ નાખેલી છે, કાનમાં કુંડળ અને માથે મુગટ પહેરેલું છે, અને મોઢા પર આ દરેકે દરેક કપડાં પહેર્યા છે. એના વર્ણન બાદ કે એમના મોઢાની શોભા વધે છે તો શેનાથી? કે મોઢા પર જે વાંસળી એમણે ધારણ કરેલી છે તેનાથી. અને વૃંદાવન વનની જે કુંજ ગલીઓ છે, આજુબાજુ ઘણા બધા વૃક્ષો છે, ઘણી બધી હરિયાળી છે, અને એમાં જ વાહલો આવા સરસ રળિયામણું જે દ્રશ્ય છે ત્યાં એ પોતે થનક થઈ થઈ નાચે છે. આ એક એક વાક્યના ક્વેશ્ચનમાં પૂછાય કે વાહલો કેવી રીતે નાચે છે, પછી વાહલો કોને કહેવાય? તો એ આન્સરમાં આવે, વાહલો થનક થઈ થઈ નાચે છે. બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે. એટલે આ જે કૃષ્ણનું વર્ણન કર્યું છે એવા જ કૃષ્ણના, એટલે કે ગિરિધર, કૃષ્ણ માટે ઘણા બધા, જેમ કે શ્યામ કહીશું આપણે, શ્રીકૃષ્ણ કહીશું, વાહલો કહીશું, અલગ અલગ બધા શબ્દો ઘણા બધા. તો એવી રીતે ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર, જેણે ગિરિને, આપણે બધાને ખબર જ હશે કે જેણે ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો, તો એવા જ ગિરિધર. તો ગિરિધરના ખરેખર જો આપણે દર્શન કરીએ તો એ દર્શનથી આપણા બધા દુઃખ, જેટલા દુઃખ હોય એ બધા દૂર થઈ જાય છે. તો નેક્સ્ટ આપણે વિડીયોમાં આપણે તેનો સ્વાધ્યાય ભણીશું. થેન્ક યુ.